હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આરપીઇડી આરપી એજ્યુકેશન આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એનાલેટિક કેમેસ્ટ્રી સીસીસીએચ સિક્સ ઝીરો ફોર યુનિટ ટુ શરૂ કરીએ પહેલો પ્રશ્ન પાર રક્ત વર્ણપટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો પાર વર્ણપટ એટલે કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ એટલે એને બીજા કયા નામથી ઓળખાય આઈઆર સ્પેક્ટમ આન્સર આવશે ઓપ્શન બી આઈ સ્પેક્ટ્રમ બીજો પ્રશ્ન જોઈએ આયાર વર્ણપટમાં પટના કોના આધારે અણુમાંના ચોક્કસ બંધ કે સમૂહની હાજરીથી હાજરી પુરવાર કરી શકાય છે તો ચોક્કસ બંધ કે સમૂહની હાજરી એ પટના સ્થાન અને પટની તીવ્રતાને આધારે પુરવાર કરી શકાય તો આમાં આન્સર આવશે ઓપ્શન સી પટના સ્થાન અને પટની તીવ્રતા બંને એ બી બંને ત્રીજો પ્રશ્ન જોઈએ આઈએલ સ્પેક્ટ્રોસ્કોપિક કાર્બનિક સંયોજનોના કોના વિશ્લેષણ માટે ખૂબ જ ઉપયોગી છે આમો આન્સર આવશે ઓપ્શન એ ગુણદર્શક વિશ્લેષણ ચોથો પ્રશ્ન પારદર્શક પારરક્ત વિભાગ એ વીજ ચુંબકીય વિકિરણના કયા ભાગ વચ્ચે આવે છે તો પારરક્ત વિભાગ એ વીજચુંબકીય વિકિરણના દ્રશ્યમાન વર્ણપટ અને સૂક્ષ્મ વર્ણપટની વચ્ચે આવે છે કે આમો આન્સર આવશે એ અને બીની વચ્ચે એટલે કે આન્સર સી પાંચમો પ્રશ્ન જોઈએ ઝીરો પોઈન્ટ આઠથી બે પોઈન્ટ પાંચ માઇક્રોન તરંગ લંબાઈ ધરાવતા વિસ્તારને કયો વિભાગ કહેવામાં આવે છે તો આ તો આવડવું જ જોઈએ કે એને નજીકનો પાર રક્ત વિભાગ કહેવાય છઠ્ઠો પ્રશ્ન બે પોઈન્ટ પાંચથી પંદર માઇક્રોન તરંગ લંબાઈ ધરાવતા વિસ્તારને તો એને સામાન્ય પાર રક્ત વિભાગ કહેવાય એટલે કે આન્સર બી અને સાતમો પ્રશ્ન પંદરથી બસો માઇક્રોન તરંગ લંબા તરંગ લંબાઈ ધરાવતા વિસ્તારને કયો વિભાગ કહેવામાં કહે છે તો આમો આન્સર આવશે ઓપ્શન સી દૂરનો પારરક્ત વિભાગ આઠમો પ્રશ્ન કાર્બનિક સંયોજનો કેટલા વિસ્તારમાં શોષણ કરે છે તો કાર્બનિક સંયોજનો એ સામાન્ય પારરક્ત વિભાગમાં શોષણ કરે એટલે કે આમો આન્સર આવશે બે પોઈન્ટ પાંચથી પંદર માઇક્રોન એટલે કે ઓપ્શન બી નવમો પ્રશ્ન કાર્બનિક સંયોજનો જે વિસ્તારમાં શોષણ કરે છે તે વિસ્તારને શું કહે છે તે ઉપર જોઈએ પ્રમાણે કાર્બનિક વિ સંયોજનો એ આઈઆર વિભાગમાં એટલે કે પારરક્ત વિભાગમાં શોષણ કરે કે એને કહેવાય આઈઆર વિભાગ એટલે કે ઓપ્શન એ દસમો પ્રશ્ન આઈઆર વર્ણપટમાં વિકિરણના શોષણને કયા પદથી દર્શાવવામાં આવે છે તો વિકિરણના શોષણને તરંગ લંબાઈ અથવા તરંગ લંબાઈના વ્યસ્ત વન અપન તરંગ લંબાઈ એટલે કે તરંગ સંખ્યા એ બંને વડે દર્શાવી શકાય એટલે કે આમાં આન્સર આવશે ઓપ્શન સી એ એન્ડ બી બંને અગિયારમો પ્રશ્ન જોઈએ તરંગ લંબાઈની સંજ્ઞા કઈ છે તો તરંગ લંબાઈની સંજ્ઞા લેમડા તો આમાં આન્સર આવશે ઓપ્શન ડી બારમો પ્રશ્ન જોઈએ તરંગ આંકની સંખ્યા કઈ સંજ્ઞા કઈ છે તો તરંગ આંક એટલે કે તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ આંક કહેવાય એટલે કે વન અપોન લેમડા તો આમાં આન્સર આવશે ઓપ્શન એ વન અપોન લેમડા તેરમો પ્રશ્ન જોઈએ તરંગ લંબાઈને કયા એકમથી દર્શાવાય છે તો તરંગ લંબાઈને સામાન્ય રીતે સેન્ટીમીટર એકમથી દર્શાવાય આન્સર આવશે ઓપ્શન એ પંદરમો પ્રશ્ન જોઈએ एक माइक्रोन એટલે કેટલા સેન્ટીમીટર તો એક માઇક્રોન એટલે 10^-4 સેન્ટીમીટર થાય 10^-4 એટલે કેટલા થાય તો 0.30 પછી 0.0001 સેન્ટીમીટર કે આમો આન્સર આવશે ઓપ્શન A 16મો પ્રશ્ન જોઈએ 2.5 માઇક્રોન એટલે કેટલા સેન્ટીમીટર તો 2.5 માઇક્રોન એટલે માઇક્રોન માઇક્રોનને સેન્ટીમીટરમાં કેવી રીતે કન્વર્ઝન કરવાનું તો બે પોઈન્ટ પાંચ માઇક્રોન બરાબર એક ભાગ્યે બે પોઈન્ટ પાંચ ગુણા દસની ચાર સેન્ટીમીટર એવી રીતના કરવાનું એટલે એમાં જે આન્સર આવે એ સેન્ટીમીટરમાં મળી જાય એટલે એમાં બે પોઈન્ટ પાંચ માઇક્રોનમાં આન્સર આવશે ઓપ્શન એ વન પોઈન્ટ ટેન ડસ ટુ ફોર સેન્ટીમીટર સત્તરમાં પ્રશ્ન પંદર માઇક્રોન એટલે કેટલા સેન્ટીમીટર થાય તો પંદર માઇક્રોન એટલે ડાયરેક્ટ ડાયરેક્ટલી જ આ તો આવડી જાય કે છ હજાર છસો સડસઠ સેન્ટીમીટર ઇનવર્સ અઢારમો પ્રશ્ન પોઈન્ટ આઠ માઇક્રોન એટલે કેટલા સેન્ટીમીટર થાય તો આ આગળ જોયું એ પ્રમાણે વન અપોન પોઈન્ટ ઝીરો પોઈન્ટ એઈટ ઇન્ટુ ટેન ટુ ફોર કરવાના એટલે આનો આન્સર મળી જાય તો આમાં આન્સર આવશે ઓપ્શન એ બાર હજાર પાંચસો સેન્ટીમીટર ઇનવર્સ ઓગણીસમો પ્રશ્ન અણુમાં શું ફેરફાર થવાથી પારરક્ત વિભાગના વિકિરણનું શોષણ થાય છે તો અણુમાં જે ઇલેક્ટ્રોન હોય એમાં ભ્રમણીય અને આંદોલનીય ફેરફાર થાય અણુઓનો ભ્રમણીય ફેરફાર અને આંદોલનીય ફેરફાર થાય ત્યારે વિકિરણનું શોષણ થાય એટલે કે વિકિરણનું શોષણ થાય ત્યારે ભ્રમણીય કે આંદોલનીય ફેરફાર થાય તો આમાં આન્સર આવશે ઓપ્શન સી એ બી બંને વીસમો પ્રશ્ન જોઈએ કાર્બનિક સંયોજનોમાં થતાં આંદોલનીય શક્તિના ફેરફારો કયા પરિબળો આધારિત છે તો આંદોલનીય શક્તિના ફેરફારો એ પરમાણુના દળ બંધની પ્રબળતા અને પરમાણુઓની ગોઠવણી એટલે કે આ બધા જ પરિબળો પર આધારિત છે એટલે કે આન્સર આવશે ઓપ્શન ડી બધા જ એકવીસમો પ્રશ્ન જોઈએ રેખીય અણુઓના કંપનની ગણતરી માટેનું સૂત્ર કયું છે તો રેખીય અને બિનરેખીય અણુઓના કંપનોની એટલે કે બધા જ મૂળભૂત કંપનોની ગણતરી માટેના સૂત્ર જુદા જુદા છે રેખીય માટે આવશે થ્રી એન માઇનસ ફાઇવ એટલે કે આન્સ ઓપ્શન બી અને બાવીસમો પ્રશ્ન બિનરેખીય અણુઓ માટે કંપનોની ગણતરી માટેનું સૂત્ર તો બિનરેખીય અણુઓ માટે થ્રી એન માઇનસ સિક્સ ઓપ્શન એ ત્રેવીસમો પ્રશ્ન જોઈએ ખેંચાણ કંપનીની આવૃત્તિ કેટલી હોય છે તો ખેંચાણ કંપ કંપનો સામાન્ય પારરક્ત વિભાગ જેટલી આવૃત્તિએ ખેંચાણ કંપનની આવૃત્તિ હોય એટલે કે આમો આન્સર આવશે ઓપ્શન એ બે પોઈન્ટ પાંચથી પંદર માઇક્રોન ચોવીસમો પ્રશ્ન નમન કંપનની આવૃત્તિ કેટલી હોય છે તો નમન કંપનોની આવૃત્તિ છ પોઈન્ટ પાંચથી વીસ માઇક્રોન હોય એટલે કે આમો આન્સર આવશે ઓપ્શન ડી છ પોઈન્ટ પાંચથી વીસ માઇક્રોન પચીસમો પ્રશ્ન જોઈએ સમિતિએ કંપનો અણુની ધ્રિધ્રુવીય ચાક માત્રામાં ફેરફાર કરતા નથી તો આઈઆર વર્ણપટમાં શું અસર થશે ધ્રિધ્રુવી ચાક માત્રામાં ફેરફાર ના થતો હોય તો આઈઆર વર્ણપટમાં ફેરફાર થાય નહીં એટલે કે બેન્ડ આપે નહીં એટલે આમાં આન્સર આવશે ઓપ્શન એ બેન્ડ આપતા નથી છવ્વીસમો પ્રશ્ન જોઈએ સમિતિએ કંપનો અણુની ધ્રિધ્રુએ ચાક માત્રામાં ફેરફાર કરતા નથી તો કંપનોને કયા કંપનો કહે છે તો ચાક માત્રામાં ફેરફાર ના થાય ધ્રિધ્રુએ ચાક માત્રામાં ફેરફાર થાય નહીં તો જે બેન્ડ મળે એ બેન્ડ મળે નહીં ચાક માત્રામાં ફેરફાર થાય તો બેન્ડ મળે ચાક માત્રામાં ફેરફાર ના થાય તો બેન્ડ મળે નહીં એટલે કે એને આઈઆર નિષ્ક્રિય કંપનો કહેવાય કે આન્સર આવશે બી આઈઆર નિષ્ક્રિય કંપનો સત્યાવીસમાં પ્રશ્ન જોઈએ CO2 ટુ અણુમાં મૂળભૂત આંદોલનો કેટલા હશે તો સી ટુ અણુ એ રેખીય અણુ કહેવાય તો સી ટુ અણુ માટે સૂત્ર તો થ્રી એન માઇનસ ફાઇવ એન બરાબર કેટલા તો એન બરાબર જે અણુ છે એમાં પરમાણુઓની સંખ્યા તો આમાં સી અને ઓ એટલે કે ત્રણ થયા તો થ્રી ઇન્ટુ થ્રી માઇનસ ફાઇવ તો નાઇન માઇનસ ફાઇવ બરાબર ફોર તો આન્સર આવશે ઓપ્શન એ ફોર અઠ્યાવીસમો પ્રશ્ન સી એચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ અણુમાં મૂળભૂત આંદોલનો કેટલા થશે તો ઉપર જણાવ્યું જ પ્રમાણે સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ એ રેખીય નહીં સમતલીય અણુ છે પરંતુ રેખીએ કહેવાય નહીં એટલે આમાં સૂત્રો આવશે થ્રી એન માઇનસ સિક્સ એટલે એન બરાબર કેટલા લેવાના તો છ પરમાણુ તો થ્રી ઇન્ટુ સિક્સ માઇનસ સિક્સ તો છ તરી અઢાર માઇનસ છ એટલે કે આન્સર આવશે બાર આન્સર ઓપ્શન સી બાર ઓગણત્રીસમો પ્રશ્ન બેન્જિનમાં મૂળભૂત આંદોલનો કેટલા થશે તો આમાં પણ ઉપર જણાવ્યું પ્રમાણે બેન્જિન બિનરેખીય અણુ છે એટલે કે આમાં મૂળભૂત આંદોલનો ગણવા માટેનું સૂત્ર આવશે થ્રી એન માઇનસ સિક્સ બેન્જિનમાં એન બરાબર કેટલા હોય તો સી સિક્સ એચ સિક્સ એટલે કે ટોટલ પરમાણુઓ બાર તો થ્રી ઇન્ટુ ટ્વેલ માઇનસ સિક્સ તો છત્રીસ માઇનસ છ બરાબર ત્રીસ એટલે કે આન્સર આવશે ઓપ્શન એ ત્રીસ ત્રીસમો પ્રશ્ન જોઈએ એચ ટુ ઓ એ કેવા પ્રકારનો અણુ ગણવામાં આવે છે તો એચ ટુ ઓ એ બી ટુ પ્રકારનો અણુ કહેવાય એકત્રીસમો પ્રશ્ન જોઈએ ખેંચાણ કંપનની વિશિષ્ટતા શું છે તો ખેંચાણ કંપનો એ બંધ લંબાઈમાં ફેરફાર થાય બંધ ધરીમાં રહી અને બંધ લંબાઈમાં ફેરફાર થાય અને આવૃત્તિ એની નમન કંપનો કરતા વધારે હોય એટલે કે આમાં આન્સર આવશે ઓપ્શન ડી બધા જ બત્રીસમો પ્રશ્ન જોઈએ ખેંચાણ કંપનોનો પ્રકાર કયા છે તો ખેંચાણ કંપનોના બે પ્રકાર સમિતિય અને અસમિતીય તો આમાં આન્સર આવશે ઓપ્શન સી એ અને બી બંને તેત્રીસમો પ્રશ્ન જોઈએ ખેંચાણ કંપનો કેવા અણુઓમાં જોવા મળે છે તો ખેંચાણ કંપનો એ બધા જ અણુઓમાં જોવા મળે એટલે કે આમો આન્સર આવશે ઓપ્શન સી રેખીય બિનરેખીય અને ચક્રીય બધા જ ચોદ્રમાં પ્રશ્ન જોઈએ નમન કંપનોની વિશિષ્ટતા શું છે તો નમન કંપનોમાં બંધ લંબાઈ બદલ્યા વગર બંધ ખૂણામાં ફેરફાર થાય એટલે કે પરમાણુઓનો બંધ ખૂણો બદલાય અને તેની આવૃત્તિ એ ખેંચાણ આંદોલનો કરતાં પ્રમાણમાં ઓછી છે એટલે કે આવૃત્તિઓ ઓછી છે એટલે કે આમાં આન્સર આવશે ઓપ્શન ડી બધા જ પાંત્રીસમો પ્રશ્ન જોઈએ આ પ્રકારના કંપનોમાં બંને બી પરમાણુ એક સાથે નજીક આવે છે અને એક સાથે એકબીજાથી દૂર જાય છે તો આ ગતિ કઈ કહેવાય તો આ ગતિને કાતર ગતિ કહેવાય કાતરમાં જેમ બે એકબીજાની નજીક આવે અને દૂર જાય એ જ પ્રમાણે પરમાણુઓમાં થાય કે બે પરમાણુઓ નજીક આવે દૂર જાય અને કાતર ગતિ કહેવાય એટલે કે આમાં આન્સર આવશે ઓપ્શન એ કાતર ગતિ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો જો વિડીયો પસંદ ન આવ્યો હોય તો વિડીયોને ડિસલાઇક કરજો જો હજુ પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય આ ચેપ્ટર રિલેટેડ તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હું એનો રિપ્લાય જરૂર આપીશ અને કોઈ પ્રશ્ન હોય તો પણ લખજો જેથી આપણે તેનું સોલ્યુશન કરી શકીએ હજુ પણ તમે આવી અપડેટ્સ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા દરેક વિડીયોની અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો જેથી તમામ વિદ્યાર્થી પરીક્ષામાં સારું પર્ફોમન્સ કરી શકે થેન્ક યુ